નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયાર અર્થશાસ્ત્રમાં પ્રકરણ નંબર આઠ આર્થિક સુધારાઓની વાત કરીશું જેની અંદર આપણો દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધીમાં આપણા દેશમાં કેવા અને કેવી રીતે આર્થિક સુધારાઓ થયા તેના વિશેની આ ચેપ્ટરમાં આપણે ચર્ચા કરીશું તો શરૂ કરીએ કે ભાઈ આપણો દેશ જ્યારે આઝાદ થયો પંદર ઓગસ્ટ ઓગણીસો અને સુડતાળીસના રોજ ત્યારે એની સમક્ષ મુખ્ય સમસ્યા એવી હતી કે આપણે કેવી અર્થવ્યવસ્થા સ્વીકારવી કારણ કે બે અલગ અલગ અર્થવ્યવસ્થા ધરાવનારા દેશો એમણે પોતાનો અભૂતપૂર્વ વિકાસ સાધ્યો હતો પણ એ બંને એકબીજાથી તદ્દન વિપરીત હતી જેમ કે આપણે વાત કરીએ બજાર પદ્ધતિ એટલે કે મૂડીવાદી પદ્ધતિ તો મૂડીવાદી પદ્ધતિમાં ઉત્પાદનના બધા સાધનોની માલિકી વ્યક્તિગત અથવા તો ખાનગી હોય છે જેમ કે એની અંદર વિકાસ સાધ્યો અમેરિકાએ અને બીજો એક અર્થવ્યવસ્થા એવી હતી કે જેમાં ઉત્પાદનના સાધનોની માલિકી એ મોટે ભાગે બધી સરકારની હોય છે અને દરેક પ્રકારના આર્થિક નિર્ણયો પણ સરકાર જ લેતી હોય છે એ છે સમાજવાદી પદ્ધતિ જેમ કે રશિયા અને ચીન તો એની અંદર એ સમયે રશિયા હતું તો હવે આપણને વિચાર થયો કે ભાઈ આપણે કેવી અર્થવ્યવસ્થા રાખવી એટલે એ સૌથી મોટો પ્રશ્ન હતો તો આપણે ના રાખી બજાર પદ્ધતિ એટલે કે મૂડીવાદી પદ્ધતિ કે ના રાખી સમાજવાદી પદ્ધતિ આપણે બંનેને ભેગું કર્યું અને મિશ્ર અર્થવ્યવસ્થાવાળી એક રચના સ્વીકારી હવે આની અંદર એવું કર્યું કે ભાઈ જ્યારે આપણો દેશ આઝાદ થયો એ સમયે મિશ્ર તંત્રવાળી અર્થવ્યવસ્થા આપણે સ્વીકારી પણ એમાં સમ સામાજિકવાદી પદ્ધતિ અથવા તો જે સમાજવાદી પદ્ધતિની અસર કે એના તરફનો જોક થોડો વધારે હતો કારણ કે જ્યારે આપણા દેશ આઝાદ થયા ત્યારે મોટે ભાગે કોઈક રોકાણ કરવા તૈયાર ન હતું તકલીફ એવી હતી કે બધા લોકોને રોકાણ કરીએ એની સાથે જ બધાને નફો જોઈતો હતો તો સ્વાભાવિક રીતે એવું ન પણ બને નફો થોડાક સમય પછી પણ મળી શકે તો એના માટે કોઈ ખાનગી મૂડી રોકાણકારો મૂડી રોકાણ કરવા તૈયાર ન હતા તો શું કર્યું તો કે ભાઈ આપણી સરકારે સૌથી વધારે અને ઘણા બધા ક્ષેત્રોમાં મૂડી રોકાણ કર્યું અને એના પછી આપણા દેશમાં આ રીતે વ્યવસ્થા શરૂ થઈ હવે વાત કરીએ કે ભાઈ ઓગણીસો ને સુડતાળીસથી ઓગણીસો નેવું સુધી આપણા દેશની અંદર એ બહુ બધા અંકુશોના નિયમનો હતા આપણા દેશની અંદર વેપાર કરવો ને એ પહેલાંના સમયની અંદર બહુ અઘરું હતું કારણ કે એટલા બધા નીતિ નિયમોને બધું બનાવી દીધું હતું કે જેથી કરીને આપણા દેશમાં વેપાર કરવો લગભગ શક્ય જ ન હતો વિદેશી કોઈ વ્યક્તિ ભારત દેશમાં રોકાણ કરી શકે એવું લગભગ શક્ય ઓછું એટલા માટે હતું કારણ કે આપણા દેશના નીતિ નિયમો જ એટલા બધા હતા તો હવે શું કરવું તો આની અંદર સમસ્યા એવી પણ થઈ કે દેશની અંદર જે આપણે આયાત કરતા હતા એ વધી જતી હતી અને નિકાસનું પ્રમાણ ખૂબ જ ઓછું રહેતું હતું જેના કારણે આપણો ખર્ચ ખૂબ જ વધી જતો હતો અને એટલા માટે આપણે શું કરવું પડે કે વિકસિત દેશો પાસેથી અથવા તો આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થાઓ પાસેથી આપણે નાણાકીય સહાયતા લેવી પડતી હતી તો હવે એ લોકો એ આટલા બધા પ્રમાણની અંદર જ્યારે નાણાકીય સહાય લો છો તો એ લોકો એમણે શ એક શરત મૂકી નાણાકીય સહાય તો આપી પણ એમણે એક શરત એવી મૂકી કે ભાઈ તમારે તમારી આર્થિક નીતિઓમાં પરિવર્તન લાવવું પડશે અને જે તમારા દેશની અંદર જે નીતિ નિયમો છે એને હળવા કરવા પડશે અને અંકુશોમાંથી મુક્ત કરવું પડશે એટલે એના પછી આપણે ધીરે ધીરે સુધારા વધારા કરવાની શરૂઆત કરી એટલે આપણા દેશની અંદર ઓગણીસો સુડતાલીસથી ઓગણીસો અને નેવું સુધીમાં તો આપણા દેશની અંદર આપણે બહુ બધા પ્રમાણની અંદર કોઈ બહુ વધારે સુધારા વધારા ના કરે પણ નાઇન્ટીન નાઇન્ટી વન એ આર્થિક સુધારાઓનો યુગ કહેવાય અને એની અંદર આપણે ધીરે 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 જે રાજ્યના અંકુશવાળી અર્થવ્યવસ્થા હતી અને બજાર આધારિત મુક્ત અર્થવ્યવસ્થા તરફ આપણે આગળ લઈ જવાનો પ્રયાસ કર્યો જેની અંદર મિશ્ર અર્થવ્યવસ્થામાં જે જાહેર ક્ષેત્ર એટલે કે સરકારની માલિકીનો જે વ્યાપ હતો એ ધીરે ધીરે ઘટાડવા લાગે અને ખાનગી ક્ષેત્રનો વ્યાપ આપણે વધારવા લાગ્યા જો કે જે આપણે જાહેર ક્ષેત્રનો વ્યાપ ઘટાડ્યો એની પાછળનું મોટું રીઝન એવું હતું કે જાહેર ક્ષેત્રની બિન કાર્યક્ષમતા બહુ વધારે હતી એ લોકોનો ખર્ચ ખૂબ જ વધારે હતો અને સામે ઉત્પાદન ક્ષમતા ખૂબ જ ઓછી હતી તો હવે એ સમયે આપણી જોડે બીજો એવો કોઈ સ્કોપ હતો જ નહીં કે આપણે સરકારે ચલાવી શકે એટલે શું કર્યું તો ખાનગીકરણ અથવા તો ખાનગી ક્ષેત્રને પણ પ્રાધાન્ય આપવાની શરૂઆત કરી એટલે આવી રીતે તબક્કાવાર આપણા દેશની અંદર આર્થિક સુધારાઓ શરૂ કરવામાં આવ્યા એના મુખ્ય ઉદ્દેશો એ કયા રાખ્યા તેમાં પહેલા નંબરનો છે કે ભારતની વિપુલ કુદરતી સંપત્તિ તથા માનવ સંપત્તિનો આર્થિક વિકાસમાં ઉપયોગ થાય અને તે માટે ખાનગી અને વિદેશી મૂડી રોકાણને વધારે પ્રોત્સાહન આપવું એટલે પહેલાંમાં પહેલું બે બાબતોમાં મુખ્ય હતી એક ખાનગી મૂડી રોકાણ કરતા છે એમને પ્રાધાન્ય આપવું અને બીજા જે વિદેશી મૂડી રોકાણકારો કે જે વિદેશમાંથી ભારત દેશમાં મૂડી રોકાણ કરવા તૈયાર છે એમને પણ પ્રાધાન્ય આપવું કારણ કે ભારત દેશનું જે બજાર છે એ બજાર એક ખૂબ જ મોટું બજાર છે અને અહીંયા તમને ખબર છે કે ભાઈ રોકાણ કરવા માટે વિશ્વના ઘણા બધા દેશો થનગની રહ્યા છે એના પછી બીજા નંબરનો ઉદ્દેશ હતો કે દેશના સંશોધનો વધુ કાર્યક્ષમ ફાળવણી કરવી અને મહત્તમ ઉપયોગ કરવો ત્રીજું રાજ્યના ખર્ચમાં ઘટાડો કરવો અને જાહેર ક્ષેત્રના ખાનગીકરણને લીધે પાછા મળેલા નાણાંને પ્રજા કલ્યાણની અન્ય સવલતોમાં ખર્ચવા એટલે પહેલાં તો રાજ્ય ખર્ચ ઘટાડો કરવો અને જે વસ્તુનું ખાનગીકરણ થયું છે ખાનગીકરણ એટલે પહેલાં માલિકી સરકારની હતી એની અંદરથી હવે માલિકી વ્યક્તિગત થઈ ગઈ તો પૈસા તો મળ્યા હોય તો એ પૈસાને પ્રજાના કલ્યાણની પાછળ ખર્ચ કરવો હાલની અંદર હમણાં મેં એક વાત સાંભળી કે ભાઈ અત્યારે આપણા દેશનો ખર્ચ બહુ વધી ગયો છે તો સરકારે શું કરવું જોઈએ તો ખર્ચ ઘટાડવા માટે સરકારે શું કર્યું તમે કદાચ જાણતા નહીં હોય તો સરકારે એવું કહ્યું કે ભાઈ એ ભરતી ઉપર કાપ મૂકી દો જે સરકારી ભરતી થઈ રહી છે એ સરકારી ભરતી ઉપર કાપ મૂકી દો ભરતી થશે તો લોકોને પગાર આપવો પડશે ને ખરેખરમાં આવી રીતે ખર્ચ ઘટાડો ના કરી શકાય બીજા ઘણા બધા રસ્તાઓ હોય છે એના પછી ચોથા નંબરનું છે કે દેશની આવક રોજગારી તથા નિકાસ આવકોમાં વધારો કરવો ત્યારબાદ છે દેશના આર્થિક ક્ષેત્રે સ્પર્ધાત્મકતા વધારવી અને લાંબા ગાળે દેશનો આર્થિક વિકાસ અને વૃદ્ધિ દર સાતત્યપૂર્ણ વધારવો એટલે આવા બધા આપણા ઉદ્દેશો રાખવામાં આવ્યા કે જેના કારણે આપણા દેશમાં આર્થિક સુધારાઓ થઈ શકે અને એની અંદરના મુખ્ય ત્રણ પાસાઓ એટલે કે જે આર્થિક નીતિઓની અંદર જે પરિવર્તન આવ્યું નાઇન્ટીન નાઇન્ટી વનથી એના મુખ્ય ત્રણ પાસાઓ હતા ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ આ ત્રણ તબક્કાઓના લીધે સૌથી વધારેમાં વધારે આપણા દેશની અંદર સુધારા વધારા કે ફેરફારો થયા પહેલાં વાત કરીએ ઉદારીકરણની તો પહેલાં હું તમને સરળ ભાષામાં સમજાવું કે ઉદારીકરણ શું હોય છે તો તમે બધા જાણો છો કે જ્યારે આપણો દેશ આઝાદ થયો તે સમયે આપણા દેશમાં અંકુશો અને નિયમનો ખૂબ જ વધારે હતા તો સરકારે શું કર્યું કે ખાનગી ક્ષેત્ર માટે અને જાહેર ક્ષેત્ર માટે અને ખાસ કરીને જે પેલા વિદેશી મૂડી રોકાણકારો માટે એટલે જાહેરમાં વિદેશી મૂડી રોકાણકારો અને ખાનગી ક્ષેત્ર માટે જે નીતિ નિયમો બનાવવામાં આવ્યા હતા એ ધીરે ધીરે હળવા કરે અને જે સરકાર વેપાર પ્રત્યે ઉદાર રહી એવા પ્રકારની જે નીતિ રહી એને આપણે ઉદારીકરણના નામે ઓળખીએ છીએ અહીંયાની વ્યાખ્યા આપેલી છે કે રાજ્ય અંકુશિત અર્થવ્યવસ્થામાં ખાનગી સાહસ વ્યક્તિગત નિર્ણયોનું સ્વાતંત્ર્ય બજાર પરિબળો દ્વારા આર્થિક નિર્ણયોનો વ્યાપ વધે અને રાજ્યનો હસ્તક્ષેપ ઘટે તેને આપણે ઉદારીકરણ તરીકે ઓળખીએ છીએ એટલે આની અંદર એક વસ્તુ થયું કે ભાઈ જે સરકારનો અંકુશ બજારની અંદર ખૂબ જ વધારે હતો એ હવે ઘટાડવાનો છે એ જે નીતિ અમલમાં મૂકી છે એને આપણે ઉદારીકરણના નામે ઓળખીએ છીએ તો એની અંદર શું કર્યું છે તો પહેલું કર્યું કે ભાઈ અર્થતંત્ર પરના રાજ્યનો જે અંકુશ હતો એ અંકુશ એ ઘટાડ્યો છે એટલે કે ઘટતા જાય છે બીજું છે આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં બજારના માંગ અને પુરવઠામાં પરિબળોની અસરકારકતા વધી છે ત્રીજું તબક્કાવાર જાહેર ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રને પ્રવેશવા દેવાય એટલે ફક્ત જાહેર ક્ષેત્ર જ હોય એવું નહીં પણ એની અંદર ખાનગી ક્ષેત્ર પણ પ્રવેશ કરી શકે ત્યારબાદ છે દેશના ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સામે ખાસ નીતિગત રક્ષણ ક્રમશઃ ઘટતું જાય છે એટલે આનો મતલબ એવો થાય કે ભાઈ આપણા દેશમાં ખાલી આપણા જ ઉદ્યોગો હોવા જોઈએ એવું નહીં પણ આપણા દેશમાં વિદેશી ઉદ્યોગો પણ હોય એવી જે બાબત રાખી એટલે કે એના માટે સરકાર તટસ્થ રહેશે પછી એ દેશનો ઉદ્યોગ હોય કે વિદેશનો એનાથી સરકારનો કોઈ જ ફેર પડતો નથી એટલે આવું સરકારે ઉદારીકરણ માટેનું એક પ્લેટફોર્મ ઊભું કર્યું કે જેથી કરીને ભારતના ખાનગી રોકાણકારો તેમજ વિદેશી રોકાણકારો આપણા દેશમાં આવે અને અહીંયા એ લોકો કરે એના પછી ભારતમાં ઉદારીકરણની પ્રક્રિયા હવે આપણને એમ વિચાર થાય કે ભાઈ શું આપણે નાઇન્ટીન નાઇન્ટી વન પછી શું ડાયરેક્ટ બધાને છૂટ આપવાની શરૂઆત કરી દીધી કે ભાઈ જેમ મૂડી રોકાણ કરો ને જે કરો એ દેશમાં તો ના એવું નથી હંમેશા કોઈ પણ જગ્યાએ જે છૂટ આપવામાં આવે છે એ હંમેશા તબક્કાવાર છૂટ આપવામાં આવે છે કેવી રીતે તો પહેલાંમાં પહેલો એવું કર્યું આપણા સરકારે કે પહેલાં જે દેશના ઉત્પાદકો અને જે મૂડી રોકાણકર્તાઓ હતા એમના માટે જે પહેલાં બહુ સ્ટ્રિક્ટ નીતિ નિયમો હતા એ નીતિ નિયમો ઘટાડ્યા એટલે ભારત દેશમાં ખાનગી મૂડીરોકાણ વધ્યું એના પછી વારો આવ્યો વિદેશી રોકાણકારો ઉપર તો એમના માટે જે નીતિ નિયમો બનાવ્યા હતા હવે એ નીતિ નિયમોમાં ધીરે ધીરે છૂટ આપવાની શરૂઆત કરી એટલે હવે અર્થતંત્ર એ નિયંત્રણની અંદર હતું એ હવે ધીરે ધીરે તબક્કાવાર મુક્ત થતું ગયું તો કેવી રીતે તો પહેલાં જે વપરાશના ક્ષેત્રો હતા એ મુક્ત થયા કે જે રોજિંદા વપરાશની વસ્તુઓને જે બનતું હોય એ બધી બાબતો પછીથી મુક્ત થયું જાહેર સેવા અને એના પછી મુક્ત થયું નાણાં બજાર એટલે આવી રીતે તબક્કાવાર આ બધી બાબતો અમલમાં મૂકી હવે એના માટે મેઇન વસ્તુ કેવી કે આ અચાનક તો થાય નહીં કારણ કે આપણે નાઇન્ટીન નાઇન્ટી વનની પહેલાં એટલે કે ઓગણીસોને સુડતાળીસથી ઓગણીસોને એકાણું તો ઓગણીસો સુડતાળીસમાં જે આપણે નીતિ નિયમો બન્યા હતા તો એના કાયદા તો હતા જ તો એ કાયદામાં બદલાવ કરવો જરૂરી હતો એના માટે પહેલા નંબરનું છે કે એમ એક્ટ હતો ઓગણીસો અને જે કોમ્પિટિશન એક્ટ બે હજાર બે એને પહેલાં તો એની અંદર બદલાવ કરવામાં આવ્યો પછી શું ફેર પાડ્યો તો પહેલાં હતું ફેરા ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ તો આર ફોર રેગ્યુલેશન જે હતો એ શબ્દ હટાવી દીધો અને એની અંદરથી શબ્દ લાયા આરની જગ્યાએ એમ આવ્યો એટલે ફેરાની જગ્યાએ ફેમાં આવ્યો ફેમાં એટલે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ એટલે પહેલાં જે રેગ્યુલેશન હતું એટલે એ નિયમન કરતું હતું એની જગ્યાએ હવે એ સંચાલન કરશે એટલે કે મેનેજમેન્ટ કરશે એટલે આવી રીતે એની અંદર સુધારો વધારો કે ફેરફાર કર્યો એના પછી ઔદ્યોગિક નીતિની અંદર બી મોટા પાયે પરિવર્તન કરવામાં આવ્યું એમાં જે જાહેર ક્ષેત્ર માટે આરક્ષિત ક્ષેત્રો હતા જેમ કે અઢાર જેટલા આરક્ષિત ક્ષેત્રો હતા કે જેની અંદર ફક્ત સરકાર જ રોકાણ કરી શકે બીજા કોઈ જ મૂડીરોકાણ ન કરી શકે એટલા જે ક્ષેત્રો હતા એમાંથી ઘટાડતા ઘટાડતા ખાલી ત્રણ જ કરી દેવામાં આવ્યા એટલે ત્રણ જ ખાલી સરકાર પાસે રહે બાકી બીજા બધા ખાનગી અને વિદેશી મૂડીરોકાણકારો મૂડીરોકાણ કરી શકે તેમજ જે નાના પાયાના ઉદ્યોગો માટે મૂડીરોકાણ જે કરતા હોય એની મર્યાદાની અંદર પણ વધારો કર્યો અને નવીનીકરણ પાછળ પણ ખર્ચ કરી શકે ત્યારબાદ વિદેશી મૂડીરોકાણની પ્રક્રિયા સરળ બને અને ઘણા બધા આર્થિક ક્ષેત્રમાં વિદેશી મૂડીરોકાણ માટે આપમેળે પરવાના પદ્ધતિની જોગવાઈ કરે હવે આપમેળે પરવાના પદ્ધતિ એટલે તમારે જો કોઈક મૂડીરોકાણ કરવું છે તો તમારે સરકારની પરવાનગી લેવાની જરૂર નથી ફક્ત કોઈ પર્યાવરણને નુકસાન કરતા કોઈ ઉદ્યોગ હોય તો એના માટે જે સરકારે નીતિ નિયમો બનાવેલા છે એના પ્રમાણે તમારે ચાલવું પડે અને છેલ્લું સરકાર રાજકોષીય નીતિ વેપાર નીતિ આયાત અને નિકાસની નીતિ આ બધી બાબતો દ્વારા જે નિર્ણયની પ્રક્રિયામાં વધારે મહત્ત્વ આપવામાં આવ્યું અને સબસિડી ખર્ચમાં ઘટાડો થયો આયાત નિકાસના પરવાનાની નીતિ હળવી કરાઈ ટૂંકમાં જે હુંડિયામણનો દર હતો એ વધારે મુક્ત કરાયો હવે જે હુંડિયામણ છે એ શેના આધારે થાય કે ભાઈ આયાત નિકાસના આધારે અને તમારા દેશમાં વસ્તુની માંગ વિદેશમાં કેવી છે એના આધારે હવે હુંડિયામણનો દર નક્કી થવા લાગ્યો એટલે સરકારે આ રીતે ઉદારીકરણની પ્રક્રિયા અમલમાં મૂકી ટોપિકો થોડાક અઘરા છે એક જ વખત સાંભળે કદાચ યાદ રહી જાય એવું શક્ય ન પણ બને બરાબર તો ફરી વખત રીકેપમાં ફરી વખત રિપીટ કરીને એને જુઓ એને સમજો સો ટકા ખબર પડી જશે ટૂંકમાં ઉદારીકરણની પ્રક્રિયા એટલે સરકાર ઉદાર રહેશે વેપાર પ્રત્યે કેવા વેપાર પ્રત્યે તો આપણા દેશના ખાનગી મૂડી રોકાણકર્તાઓ માટે પણ અને વિદેશ જે વિદેશના મૂડી રોકાણકારો છે એના માટે પણ એની અંદર જે તબક્કાવાર છૂટ આપવામાં આવી છે એને આપણે ઉદારીકરણ કહીએ છીએ તો આશા રાખું છું કે તમને વિડીયોમાં સમજણ પડી હશે આવતી વખતે નવા ટોપિક સાથે ફરી મુલાકાત કરીશું થેન્ક યુ